વિદ્યાર્થી મિત્રો વિષય વાણી પ્રકરણ 5 પેટર્ન એટલે આકૃતિઓ અગાઉ પણ આપણે જુદી જુદી આકૃતિઓ દોરતા શીખ્યા હતા હવે આપેલી પેટર્ન સમજો અને સંખ્યાલાથીને પેટર્ન પૂરી કરો અહીં જે પેટર્ન આપેલી છે ત્યાર પછીના ક્રમમાં કઈ પેટર્ન આવશે તે અહીં સમજવાનું છે અને સાથે નોટું જોવાનું છે અહીં એક ચોરસ છે ત્યાર પછી ગોળ ચોરસ ગોળ તો હવે કયો ક્રમ આવશે ચોરસ ત્યાર પછી ગોળ ત્યાર પછી ફરી ચોરસ હવે અહીં એનાનું દિશા છે એક ઉપરની તરફ છે એક નીચેની તરફ છે ફરી ઉપરની તરફ નીચેની તરફ તો હવે આપણે પણ તે જ રીતે દોરીશું ઉપરની તરફ અને નીચેની તરફ ફરી ઉપરની તરફ દોરી પૂર્ણ કરવું હવે અહીં એક ચોરસ છે ત્યાર પછી બે ચોરસ છે ત્યાર પછી ત્રણ ચોરસ છે તો હવે આપણે ક્રમ મુજબ એક એક વધારતા જશું એટલે અહીં ત્રણ છે તો હવે આપણે ચાર ચોરસ દોરીશું ત્યાર પછી પાંચ ચોરસ દોરીશું હવે છ દોરીશું હવે આગળ સાત દોરીશું હવે અહીં ત્રિકોણની આકૃતિ છે ઉપરની તરફ ત્રિકોણ છે ડાબી તરફ છે એક નીચેની તરફ છે અને એક જમણી તરફ છે તો હવે તે જ રીતે આપણે હવે કયું ત્રિકોણ આવશે ઊભું ત્રિકોણ ત્યાર પછી ડાબી તરફ ત્યાર પછી નીચેની તરફ હવે અહીં એ જ રીતે અર્ધવર્તુળની આકૃતિ દોરેલી છે તો અહીં જે પ્રમાણે છે એ જ રીતે આપણે આગળ ક્રમમાં દોરીશું ત્યાર પછી ઊભી ત્યાર પછી ઊંધું અર્ધવર્તુળ દોરો હવે અહીં એ જ રીતે ધજાનું ચિત્ર છે તો જે રીતે એક સવળી છે એક ઊંધી છે તે જ રીતે આપણે આગળ દોરવી જે મુજબ પેટર્ન આપેલી છે તે જ મુજબ પેટર્નને આગળ વધારવી હવે અહીં એક ગોળમાં ચોરસ છે ત્યાર પછી ચોરસની અંદર ગોળ છે ફરી ગોળની અંદર ચોરસ છે ચોરસની અંદર ગોળ છે તો હવે આપણે પણ તે રીતે આગળ ગોળ દોરવું તેની અંદર ચોરસ ત્યાર પછી ચોરસ તેની અંદર ગોળ ફરી ગોળ અને ચોરસ આ રીતે આકૃતિઓને આગળ કઈ રીતે ક્રમમાં દોરવાની છે તે સમજવાનું છે હવે એક સરખી આકૃતિઓના યોગ્ય જોડતા જોડો અહીં એક તરફ જે આકૃતિ આપેલી છે તે જ આકૃતિ સામેની તરફ શોધવાની છે અને તેની સાથે જોડવાનું છે તો આવી આકૃતિ આપણે સામેની તરફ શોધી તેની સાથે જોડવું ત્યાર પછી નીચેની આકૃતિ આ રીતે એક સરખી આકૃતિઓને શોધી તેની સાથે જોડી દો હવે અહીં જુદા જુદા પાન આપેલા છે તો સામે તેની જેવા પાનનો આકાર શોધી તેની સાથે જોડવાનું છે ત્યાર પછી આ પાન ત્યાર પછી આ પીપળાનું પાન અને આ જુદા જુદા પાનના આકારો શોધી તેવા જ પાનનો આકાર સામે શોધી તેની સાથે જોડવાનું છે તો આ રીતે